नमस्कार मित्रों, आजना वीडियो में आपणे जोईशुं PFMS एटले पब्लिक फाइनांशियल मैनेजमेंट सीस्टम। हवे प्राथमिक शालाओनी अंदर पण आ सीस्टमथी पेमेंट थवानी शरूआत थवानी होय, आपणे एडवांसमां आ माहिती जोईए। नेक्स्ट PFMS पब्लिक फाइनांशियल मैनेजमेंट सीस्टम भारत सरकारना नाणा मंत्रालय द्वारा आ सीस्टम शुरू करवामां आवेल छे, जे ऑनलाइन छे। एनो हेतु छे वहीवटमां पारदर्शिता तथा पेमेंट सीस्टममां एक्युरसी तथा झड़प लावानो छे। एटले वहीवटनी अंदर पारदर्शिता आवे, डायरेक्ट ऑनलाइन ज पेमेंट थाय, सरकारनी नजरमां पण रहेशे। तदुपरांत घणीवार एवुं थाय के 31 मार्चना रोजनी जे तारीख छे ए तारीखना चेक एप्रिल मेमां पण आपवामां आवे छे, तो ए बधुं जे તે તારીખે 31 તારીખે જ લોક થઈ જાય અને જે તે તારીખે જે કંઈ પેમેન્ટ થઈ હોય તે ઓનલાઈન રહેશે। એટલે એકદમ વહીવટમાં પારદર્શિતા અને ઝડપ પણ આવશે। ઝડપ લાવવાનો હેતુ એ કે મોટાભાગની પ્રક્રિયા ઓફિસ લેવલે પૂર્ણ થઈ ગઈ હોય અને બેંકમાં માત્ર PFMS સહી કરીને આપતાની સાથે એક ક્લિક કરતા પેમેન્ટ ક્લિયર થઈ જશે, એટલે કે બેંકની ઉપરનો જે ભાર છે ક્લિયરિંગનો એ ઓછો થાય છે અને ઝડપ આવે છે। આ સિસ્ટમ દ્વારા રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન બેંક પાસેથી સરકારને મળે છે। નેક્સ્ટ ચેકર અને મેકર શું છે એ જોઈએ। જે વ્યક્તિ સંપૂર્ણ ઓથોરાઇઝ વ્યક્તિ હોય એટલે કે સંસ્થાના વડા હોય, ત્યાં સંસ્થાના વડાનું એકાઉન્ટ ચેકર એકાઉન્ટ કહેવાશે। કારણ કે જે તથા ઓનલાઈન કામગીરી સંભાળનાર વ્યક્તિઓ જેમ કે ડેટા ઓપરેટર અથવા MIS વગેરેના એકાઉન્ટને મેકર એકાઉન્ટ કહેવાય છે। એટલે કે મેકર એકાઉન્ટ એકાઉન્ટ બનાવનાર અને ચેકર એટલે કે ચેક કરનાર, એટલે કે જે કંઈ નાણાકીય व्यवहार है चेक करते पची एप्रूव करते। दाखला तरीके तालुका प्राथमिक शिक्षणाधिकारीश्रीनी कचेरी हो तो एकाउंट चेकर कहवाय, केम के वड़ा है अने जे क्लार्क अथवा डेटा ऑपरेटरे जे बनावी हो बधी कामगिरी करता हो एकाउंट ने मेकरन एकाउंट कहवाशे। नेक्स्ट SMC कक्षाए आपणे सभ्य सचिव संस्थाना वड़ा पण छे अने डेटा की कामगिरी पण पोते ज करता होय छे। मुख्य शिक्षक बंने एकाउंट मुख्य शिक्षके ज बनावा, કેમ કે ડેટા ઓપરેટર તથા એપ્રૂવ બંનેની કામગીરી મુખ્ય શિક્ષકે જ કરવાની છે। તો જોઈએ આપણે કઈ રીતે બંને એકાઉન્ટ બનાવી શકાય। જો મિત્રો, અહીં આગળ આપણે PFMS.NIC.IN વેબસાઇટ પર લોગિન કરીશું, એટલે લોગિન ઉપર ક્લિક કરતા આ રીતનું ખુલશે। એની અંદર જે કંઈ આપણે સાલ કરવાની છે અને આ જે યુઝર આઈડી અને પાસવર્ડ છે એ આપણને આપણા MIS તાલુકા MIS એ જિલ્લામાંથી મેળવીને તમામ શાળાને આપ જુઓ, આ લોગિન થઈ જાય છે। ત્યાર પછી આપણું શાળાનું જે ઉપરથી યુઝર આઈડી અને પાસવર્ડ આપેલું છે એનાથી આ રીતનું પેજ ખુલશે। એ મેઇન યુઝર આઈડી પાસવર્ડ છે, હંમેશા સાચવીને રાખવો પડશે। હવે આ PFMS પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ ખુલી ગયું છે। કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે CAG દ્વારા આ સંચાલિત છે। આ બાજુ જે આખું આપેલું છે એની અંદર આપણે જવાનું છે માસ્ટર્સમાં। ક્યાં જવાનું છે? માસ્ટર્સની અંદર યુઝરની અંદર આપણે જવાનું છે એડ ન્યૂ પર આપણે ક્લિક કર્યું, તમે જોઈ શકો છો આ નવી વિન્ડો ખુલી છે। એની અંદર સિલેક્ટમાં જવાનું, ટાઈપ ઓફ યુઝર આપણે સૌ પ્રથમ ચેકર અને મેકરના આપણે બનાવવાના છે। આપણે શાળાની અંદર પોતે જ ચેકર છીએ, પોતે જ મેકર છીએ, તો આપણે ચેકર એટલે શું? ચેક કરનાર એટલે અધિકારી, અને મેકર એટલે બનાવનાર એટલે એકાઉન્ટ ઓપરેટર। પહેલાં આપણે ડેટા ઓપરેટરનું લઈએ, આ એક જ વાર બતાવીશું। આ જ રીતે અહીંથી આપણે ફરી એપ્રુવરનું લઈશું તે વખતે એ અધિકારીનું બનશે, બંને સિસ્ટમ સરખી જ છે। અહીં આગળ ફર્સ્ટ નેમમાં તમારી શાળાનું નામ તમે લખી શકો છો, પ્રાથમિક પાટિયા નેલ પ્રાથમિક, લાસ્ટ નેમ શાળા, ઈમેલ આઈડી ફરજિયાત લખો, કારણ કે કોઈપણ બાબત ઈમેલ પર જ આવશે। ફોન નંબર આપણો નથી તો 0 લખો, મોબાઈલ નંબર જે હોય તે લખી દેવો, અને અહીં લોગિન આઈડી લખવાનું છે। આ લોગિન આઈડી આપણે એવું બનાવવાનું છે કે આપણાને યાદ રહે, કાયમ આનો ઉપયોગ થશે। એટલે દાખલા તરીકે મેકરનું આઈડી છે આ, એટલે મેકર મેક પાટિયા મેક CRC દાદુર, એ રીતના જે કંઈ હોય તે રીતના આપણે બનાવી શકીએ। ત્યાર પછી અહીંયા સબમિટ કરી દેવાનું છે, એટલે એક ઈમેલ તમારા આ ઈમેલ આઈડી પર આવી જશે, એની અંદર એનો પાસવર્ડ નેમ હશે। ત્યાર પછી
આપણે એને ઓપન કરી શકીએ છીએ। એટલે આ વિડીયોની અંદર માત્ર આપણે ચેકર અને મેકર એકાઉન્ટ બનાવવાનું શીખ્યા છે। આ જે બનાવ્યું છે એ મેકર એકાઉન્ટ કહેવાય, ડેટા ઓપરેટરવાળું, અને બીજું આ જ રીતે તમે બનાવશો ડેટા એપ્રુવરનું, એને કહેવાય કે ચેકર એકાઉન્ટ, મેકર અને ચેકર, બરાબર છે। આપણે સબમિટ કરતા નથી કેમ કે અન્યનું એકાઉન્ટ આપણે લીધેલ છે। ઈમેલ આવે અને ઈમેલની અંદર જે પાસવર્ડ આવે એનાથી આપણે આગળની કાર્યવાહી નવા વિડીયોમાં જોઈશું। થેન્ક યુ વેરી મચ।